અંકલેશ્વર જગડિયા વચ્ચેના અમરાવતી નદીની ઉપરના ખસ્તાહાલ બ્રિજના બંને છેડે ભારે વાહનો માટે પ્રતિરોધક આડા સમી એંગલો મૂકી દેવાની કામગીરી પીડબ્લ્યુડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જગડિયા રોડ સ્થિત અમરાવતી બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં હોય, ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોય, તેમજ બ્રિજની રેલિંગ પણ જર્જરિત થઈ ગઈ હોય, હંગામી ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજરોજ બ્રિજના બંને છેડે ભારે વાહનો માટે પ્રતિરોધક આડસ સમી એંગલો મૂકી દેવામાં આવી હતી. બ્રિજની ખસ્તાહાલને જોતા કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આસપાસના ગામોના આગેવાનો દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લેતા માર્ગ અને મકાન વિભાગ સતર્ક બન્યું હતું. આ વિભાગ દ્વારા બ્રિજના બંને છેડે આડાસ સમી 7 ફૂટ ઊંચી એંગલો મારી દેવામાં આવી હતી, તેમજ 10 ટન વજન ધરાવતા વાહનો જ આ બ્રિજ ઉપરથી આવન જાવન કરી શકે તેવું જાહેરનામું બહાર પાડી દીધું છે. 10 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનો ઉપર આ બ્રિજ ઉપર હાલ તુરંત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આવા ભારે વાહનોએ જગડિયા તરફ જવા મુલત ચોકડી થઈ જવું પડશે. હું નવાગામ કરારવેલ ગામનો રહીશ છું. મારું નામ અબ્દુલ રશીદભાઈ અટન છે. આ પુલ ઘણો જૂનો છે, તેને મોટા વેહિકલ માટે એટલે કે ભારી વાહન માટે, વાહન વ્યવહાર માટે આ બ્રિજને બંધ કરવામાં આવે છે. 7 ફૂટની બેરિકેડ લગાવવામાં આવે છે. અને મેં ગયા રવિવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભરૂચ કમ્પ્લેન આપેલી સાહેબશ્રીને અને પ્રશાસનનો આભાર માનીએ કે પ્રશાસને આ નિર્ણય લીધો છે અને આજુબાજુના ગામડાવાળાનું સારું વિચાર્યું છે અને આગળ આ પુલની વ્યથા સારી થાય અને લોકો સુખ શાંતિથી અવર જવર કરે એવી અમારી માંગણી રહેશે.